રેશમી કાપડની અંદર ભારત વિશ્વભરની અંદર પ્રસિદ્ધિ પામેલ છે. એવી જ રીતે વર્તમાન સમયની અંદર આધુનિક કક્ષાનું જેને કાપડ કહી શકાય એવા કૃત્રિમ કાપડની માંગ દિન પ્રતિદિન વધી રહી છે, અને એ દ્રષ્ટિએ આ કૃત્રિમ રેસાઓમાંથી જે કાપડ વણવામાં આવે છે એ કૃત્રિમ રેસાનું કાપડ કહેવાય છે. આ માનવ નિર્મિત રેસામાંથી બનેલ કાપડ એ ટકાઉ પણ હોય છે, મજબૂત હોય છે, અને ઝડપથી તમે વાળો તો પણ કરેજલી ન વળે. એટલે આપણે જેને કહીએ છીએ ઇસ્ત્રી કરવી પડે ને, ઇસ્ત્રી આ કાપડ ઉપર ઝડપથી કરવી પડતી નથી. એવા પ્રકારની ખાસિયત હોવાને કારણે કૃત્રિમ કાપડની દુનિયાની અંદર માંગ અને વિકાસ એ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલે કૃત્રિમ કાપડ આ દ્રષ્ટિએ ટકાઉ પણ એટલું હોય છે, મજબૂત પણ હોય છે, અને સાથે સાથે એ વારંવાર ઇસ્ત્રી પણ કરવી ન પડે એવા પ્રકારનું કાપડ છે. એવી ખાસિયત કે ગુણધર્મ ધરાવતું હોવાને કારણે તેની માંગ વધે છે. બીજું આ કાપડ છે તે કાપડની અંદર કપાસના રેસા, કપાસમાંથી જે આપણે તાંતણા હોય ને તાર, એ તાર અને કૃત્રિમ રેસા આ બંનેને મિશ્ર કરવામાં આવે અને એમાંથી જે નવું કાપડ તૈયાર થાય છે એને કહેવામાં આવે છે મિશ્ર કાપડ, પોલિસ્ટર, બરાબર, ટેરિલિન. આવા પ્રકારના જે કાપડો છે એ બધા મિશ્ર કાપડ કહેવામાં આવે છે, અને ભારતની અંદર જુદા જુદા સ્થળો ઉપર આ પ્રકારના કાપડનું ઉત્પાદન કરતી ઘણી બધી મિલો એ નિર્માણ પામેલી છે અથવા સ્થાપના કરવામાં આવી છે, જેની અંદર કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે જેવા કેટલાક મહત્ત્વના રાજ્યોની અંદર આ પ્રકારનું કૃત્રિમ કાપડ છે એ બનાવવાની મિલો એ સ્થાપવામાં આવેલી છે, અને સરકાર પણ એને પ્રોત્સાહન આપી રહી છે. તો કૃષિ આધારિત ઉદ્યોગો અને કાપડની અંદર કૃત્રિમ કાપડ છે એ મહત્ત્વનું ગણાવી શકીએ.